આ રાજકોટ શહેરની જનતાની લાગણી બીજા પીડિત પરિવારો સાથે જોડાય એટલા માટે હાથ જોડીને વેપારીઓ દુકાનદારો સંચાલકોને વિનંતી કરી છે, હાથ જોડીને, કે તમારો માહિલ્યો જો જાગેલો હોય તો આપણે બધાએ શાંતિપૂર્વક રીતે સંપૂર્ણ અહિંસક રીતે રાજકોટ શહેરને બંધ પાડી સત્તાધીશોની આંખ ખુલે, પીડિતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ સત્તાની સરકારની ચાપલુસી કરવા ટેવાયેલી આ પોલીસે શાળાના સંચાલકો, વેપારીઓ અને અમારી ટીમના માણસોને ડરાવવાની, ધમકાવવાની, કોણ કોણ કાલે રોડ ઉપર ઉતારવાનું છે એની યાદી મંગાવવાનું શરૂ કર્યું છે, આંદોલનને તોડી પાડવાની કોશિશ કરી છે અને પીડિતોને ન્યાય આપવાની વાતો છોડો, સાવ કરોડ રજ્જુ વગરની આ પોલીસ જે દારૂ જુગારના અડ્ડા નથી બંધ કરાવવા માંગતી એ પોલીસ લોકોને ડરાવી રહી છે જેથી કાલે રાજકોટ બંધ સફળ ના થાય એ રાજકોટના અને ગુજરાતના અગ્નિકાંડના ભોગ બનેલા પીડિત પરિવારો અને આંદોલન સાથેની ગદ્દારી છે. એટલા જે પોલીસ કમિશનરને કહેવા આવ્યા છીએ કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને સમજાવી દો આમાં મજા નથી. તમારા રાજકોટ પોલીસના ટોટલ ધંધા અમને ખબર છે, તમારી કલેક્ટર કચેરી, પોલીસ કમિશનરની કચેરી, તમારા બંગલાઓની 3 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના કારોબારથી પણ અમે વાકેફ છીએ. અત્યારે અમે પડવા નથી માંગતા, શાંતિપૂર્વક રીતે હાથ જોડી રાજકોટને બંધ કરવા દો જેથી પીડિતોની લાગણી અને માગણી એ ગાંધીનગર સુધી પહોંચે. અને તમારામાં એટલી બધી ત્રેવડ હોય, હું સતત કહી રહ્યો છું કે જે લોકોએ જુગાર કાંડમાં તોડ કર્યો એમની સામે એક્શન લઈને બતાવો તો માનીએ કે તમારામાં પાણી છે. પોલીસે જે કરવું એ કરે, અમે અમારા નિર્ધારમાં આગળ વધવાના છીએ, કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરીએ છીએ, આ દેશના બંધારણનું સન્માન કરીએ છીએ. ફરી કહું છું, ભલે અત્યારે ઉશ્કેરાટ છે, નારાજગી છે, પણ બંધ કરાવવા તો હાથ જોડીને શાંતિપૂર્વક રીતે અહિંસક ઢબે નીકળીશું, પણ ચૂપ રહેવાના નથી પોલીસની આ દાદાગીરીની સામે. અમે લોકો બહુ સ્પષ્ટ રીતે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ સૌ પોલીસ કમિશનર પાસે રજૂઆત કરવા આવ્યા છીએ કે જ્યારે જનતા સ્વયંભૂ બંધ પાડતી હોય ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ સરકારનું હથિયાર બનીને વેપારીઓને કે સ્કૂલના જે સંચાલકો છે એને ફરજ પાડવાનું જે કામ કરે છે. ભાજપના કાર્યકર્તાઓને ખબર છે, ભાજપના કાર્યકર્તાઓને પદાધિકારીઓને ખબર છે કે જનતાની વચ્ચે જઈ શકે કે એવું એમનું મોઢું રહ્યું નથી, કારણ કે દુઃખના સમયે પ્રજાની પડખે ગયા નથી એટલે એ બહાર નથી નીકળી શકે. એટલે પોલીસનો ઉપયોગ કરીને સરકાર જ્યાં બંધને નિષ્ફળ બનાવવાની કોશિશ કરે છે ત્યારે અમે પણ સાથે કહેવા માંગીએ છીએ કે આવા એક એક પોલીસ અધિકારીની અમે યાદી બનાવીને એના ગોરખ ધંધાઓ છે ને પ્રજાની સમક્ષ લઈ જવાનું કામ કરશું. એટલે તમે ચેતી જાઓ, તમે સરકારનું હથિયાર ના બનો, તમે સરકારના હાથા ના બનો. આ કરુણાનો પ્રસંગ છે, આ શ્રદ્ધાંજલિનો પ્રસંગ છે. આવા પ્રસંગે પણ તમે સરકારનો હાથો બનો તો તમને ભગવાન પણ નહીં બક્ષે અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ તરીકે અમે પણ નહીં બખે. બિલકુલ કાલે સ્કૂલો ચાલુ નહીં રહે, અમને પૂરો વિશ્વાસ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથ જોડીને ગાંધીયન પદ્ધતિ જશે. સાથે સાથે અમે પણ કરવાના છીએ કે જે વેપારી દબાણમાં આવીને કદાચ ચાલુ રાખશે એનો અમે સરસ મજાનો વિડીયો બનાવશું અને એને એમ કહેશું કે આના પેટનો ખાડો ભરાતો નથી ત્યારે આવા કરુણાના પ્રસંગે પણ એને વેપાર સૂજે છે, એને જે મૃત્યુ પામ્યા છે એ પરિવારોના, એની પીડાની, એના ન્યાયની એને ચિંતા નથી. આવા નરાધમોના ત્યાં જ કોઈ દુકાનોમાંથી ખરીદી ના કરવી જોઈએ. આ વાત પણ અમે જનતાની સમક્ષ પહોંચાડશું અને સાથે સાથે એ પણ છે કે કાલે 10મા ધોરણમાં જો પરીક્ષા હોય તો પરીક્ષા કેન્દ્રો પર કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા નહીં જાય. એટલે પરીક્ષા આપનાર વ્યક્તિઓને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખશું, એક પણ એમ્બ્યુલન્સને તકલીફ ના પડે, હોસ્પિટલ અને આરોગ્યની સેવા જે છે એને બિલકુલ તકલીફ ના પડે એનું અમે સામેથી ધ્યાન રાખશું.